મારી મિસેસ સુશીલા હવે ટીવી સિરિયલની રાઇટર બની જવાની છે. શું છે ને, એટલી સિરિયલો જોઈ છે ને કે એને હવે લખાણ ઉપર પણ ગ્રીપ આવી ગઈ છે. એને ખબર પડી ગઈ છે કે સિરિયલમાં ઉંમરનો કોઈ બાધ જ નથી. દાદી 300-400 વર્ષ સુધી જીવી શકે, ગમે તેના લગ્ન ગમે તેની સાથે થઈ શકે. પછી ખબર પડે કે આ ખોટા માણસ સાથે લગ્ન થયા એટલે છૂટા છેડા. શું છે, જેટલો ગૂંચવાડો વધારે એટલી સિરિયલ હિટ. હવે આ સ્ત્રી પુરુષ સમવડી છે એવું પુરવાર કરવા માટે આજકાલના નિર્માતાઓ દોડતા થઈ ગયા છે. સ્ત્રીને પુરુષ કરતાં 500 ગણી વધારે ચડિયાતી બતાવવા માંડી છે. અને પુરુષ તો બિચારો બાપુડો જ સારો, દયામણો જ સારો, એવી જાતની સ્ટોરીઓ ચાલે છે. બપોરની અમુક સિરિયલમાં તો પુરુષો સોફાના ગાંઠિયાની જેમ સારા સારા કપડાં પહેરીને ચૂપચાપ બેસી જ રહે. હવે સુશીલા જે સિરિયલ લખવાની છે ને, એનું શીર્ષક એણે વિચાર્યું છે, પુરુષ ભી કભી પુરુષ થા. અને મજાની વાત એ છે સાહેબ કે આ સિરિયલમાં એક પણ પુરુષ હશે જ નહીં, માત્ર પુરુષોના હાર લગાડેલા ફોટાઓ. સાચા જીવતા પુરુષનો કોઈ ખર્ચો જ નહીં. લગભગ સમજો ને 20,000 એપિસોડનો પ્લાનિંગ એણે અત્યારથી જ કરી રાખ્યું છે. અને આ વિચારે હું તો રાજી થઈ ગયો છું. મારે તો બખમ બખા. સુશીલા દિવસ આખો શૂટિંગ કર્યા કરશે પણ હું શું કરીશ. એટલે મેં વિચાર્યું છે કે હું અથાણા, પાપડ, ખાખરા, ગુંદા એવું વેચવાનું ચાલુ કરીશ. ગલીએ ગલીએ લારી લઈને નીકળી પડીશ. એ લઈ લો ગુચ્ચુ ભાઈના ગુંદાના અથાણા લઈ લો. ભાઈઓ અને બહેનો, આજકાલ અમારી સોસાયટીના વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી ગઈ છે. એકદમ ઘરમાં ગરમી ચાલે છે, કારણ કે સોસાયટીની ચૂંટણી આવી રહી છે અને મારા પિતાશ્રી સેક્રેટરી તરીકે ઊભા રહેવાના છે. મેં ઘણી ના પાડી પણ એમણે પોતાની જીદ ના છોડી. બાપુજીએ નક્કી જ કર્યું છે કે પોતાનો વિકાસ રૂંધીને પણ સોસાયટીનો વિકાસ કરશે. અને મારી પત્ની સુશીલા મહિલા પાંખની પ્રતિનિધિ તરીકે ચૂંટણી લડવા માગે છે. હવે તકલીફ એ વાતની છે કે બંને જણા મને પ્રેક્ષક બનાવી ને મારા ઉપર ભાષણોનો મારો ચલાવે છે. આમે આ ઘરમાં વર્ષોથી જાત જાતના પ્રયોગો મારા ઉપર જ થાય છે. એમ સમજી લો ને મિત્રો કે હું એક હરતી ફરતી પ્રયોગશાળા છું. ગિરીશ, હું તને કહું છું આ શું કર્યું છે. અરે ગઈકાલે મેં તને કહ્યું તું કે મારા હાથમાં રાખવા માટે ગુલાબનું ફૂલ લઈ આવજે. તું ધતુરાનું ફૂલ લઈ આવે. સાંજે આવે ને ઓફિસે થી બજાર માંથી મારે માટે ચાણક્ય નીતિ એ પુસ્તક લેતો આવજો. અરે સોસાયટી ની ચૂંટણી માં ચાણક્ય નીતિ વાંચીને શું કરવું તમારે? ના મેં તમારા રાજમાં કોઈ નીતિ ચાલવાની નથી, અનીતિ થવાની છે. અરે અમે આ સોસાયટીને આદર્શ સોસાયટી બનાવવા માંગીએ છીએ. દરેક મહિલા પોતાના પગ પર ઊભી રહે અને પ્રયત્નો કરવાના છે. રેવા દોન્યા બાપુજી, શું પગ પર ઊભી રહે મહિલાઓ? આપણી સોસાયટીની બધી ખખડેલી મહિલાઓ બેને તો એક એક પગ જ નથી, ચારની ઢાંકણી ઘસાઈ ગઈ ને બાકીની બધીને સંધિવા થયો છે. એ શું પગ પર ઊભી રહેવાની? એને ઊભી કરવી ને તો તમારી નહીં ઓર્થોપેડિક સર્જનની જરૂર પડે. અરે એવું હશે તો અમે પગ સુધારણા કેન્દ્ર શરૂ કરીશું. અરે બાપુજી આ બધું કરવા બેસો તો આ સોસાયટી પાંજરાપોળ બની જશે. હા તો બરાબર છે, તમારા જેવા પશુએ ભેગા મળી આ સોસાયટીને પાંજરાપોળ બનાવી દીધી છે. પણ અમે એને નંદનવન બનાવશું. જો ગિરી સાંજે આવે ને ઓફિસેથી બજારમાંથી ચાણક્ય નીતિ ચોપડી લેતો આવજે. જોયું સાહેબ, આ મારા બાપા ઘરમાં રણસિંગા ફૂંકે છે, બહાર જઈને નવરી બજારો પાસે બણગા ફૂંકે છે. આમાં ને આમાં સરવાળે હું ફૂંકાઈ જવાનો છું. દર્શક બહેનો, મારી પત્ની સુશીલાના સારા દિવસો જાય છે. અરે ઊંધું બોલાઈ ગયું, એટલે કે સુશીલાના દિવસો સારા જાય છે. મારી સુશીલા હમણાં સેવાકીય પ્રવૃત્તિ તરફ વળી છે. એક બેનને ભૂત વળગ્યું હતું એટલે સુશીલા દોડી એ બેનને રિક્ષામાં બેસાડી અને સ્વામી ઉટેશ્વર મહારાજ પાસે લઈ ગઈ. આ ઉટેશ્વર સ્વામીએ ઊંટ પરથી બેઠા બેઠા મંત્રેલું પાણી એ બેનના મોંમાં રેડ્યું
અને બાઈ સાજી થઈ ગઈ સાહેબ. બસ ત્યારથી સ્વામી ઉટેશ્વર અને સુશીલા ધંધે લાગી ગયા છે, એટલે કે ભૂત ભગાડવાના ધંધે લાગી ગયા છે. ગામમાં જેટલી ભૂત જેવી બહેનો છે, એટલે જેટલી બહેનોને ભૂત વળગ્યું છે એને જઈને સુશીલા વળગે છે. રિક્ષામાં બેસાડીને સ્વામી પાસે લઈ જાય છે અને આ સ્વામી મારો બેટો શું ઈલાજ કરે છે કે બહેનો સાજી થઈ જાય છે. આ સેવા કરવામાં સુશીલાએ રિક્ષા ભાડાના 3,500 રૂપિયા ખર્ચી નાખ્યા. અરે મારી બેટી નારિયેળ પણ ઘરેથી જ લઈને જાય છે. જો હું તમને કહી દઉં, હું કોઈની પીઠ પાછળ ખરાબ બોલતો નથી, પણ મને અંદરખાને એવું થઈ રહ્યું છે કે સુશીલા આ સ્વામીમાં ભરાણી છે. અને ઉટેશ્વરના લક્ષણો પણ મને કે બહુ સારા લાગતા નથી. મેં મારી રીતે તપાસ કરાવી તો મને જાણવા મળ્યું કે ઉટેશ્વરે જે 4 બૈરાઓને સાજા કર્યા એ 4 એના સગામાં હતા, અને ત્યાર પછી બીજી કોઈ બહેનોને સાજી કરી હોય એવું મારા સાંભળવામાં હજી સુધી આવ્યું નથી. આ લુચ્ચો ઉટેશ્વર ભૂત ભગાડવાના બાને ભૂત ભગાડવા આવેલા દર્દીઓના મનમાં ભૂત વળગ્યું છે એવું ભૂત ફસાવે છે અને નિમિત્ત મારી બિચારી ભોળી સુશીલાને બનાવે છે. સાહેબ, આ સુશીલાના મગજ પરથી ઉટેશ્વરનું ભૂત ભગાડવા માટે મારે કોઈ સ્વામી આખલેશ્વર અથવા તો સ્વામી હાથીશ્વર શોધી કાઢવો પડશે. દોસ્તો, તમે એ સિરીઝથી લઈને ઝેડ સિરીઝ સુધી મ્યુઝિક કંપનીઓના નામ તો સાંભળ્યા જ હશે. હવે એક નવું નામ સાંભળવા મળશે, જી સિરીઝ, ગુજ્જુભાઈ સિરીઝ. આપણી જ કંપની છે. મારા બાપુજીએ જીદ કરીને મારી પાસે મ્યુઝિક કંપની શરૂ કરાવી છે. એમણે જીદ પકડી છે કે મારા ભજનો ઘેર ઘેર સંભળાવા જોઈએ, ઘેર ઘેર ગવાવા જોઈએ. મારા દાદાજી અને બાપુજીએ મળીને 150 જેટલા જોડકણા જેવા ભજનો લખી માર્યા છે. પ્રભુનો હિંચકો, પ્રભુનો ખાટલો, પ્રભુનો પાટલો, પ્રભુના ખાસડા, પ્રભુના કાસકા, જે ગમે બધું પ્રભુનું. આ જુનિયર કલ્યાણજી આનંદજીએ મળીને કંઈક 2-4 વાજિંત્રવાળા શોધી કાઢ્યા. ઢોલકને મંજીરાવાળા સવારથી ઘરમાં આવી જાય અને ગધેડાને તાવ આવીને કણસતોય ને એવા રાગે ભજનો ગાય છે. કણકણમાં પદુડાજી, મણમણમાં પદુડાજી, ભાતમાં પદુડાજી, દાળમાં પદુડાજી. અરે ગિરીશિયા, પદુડા બાપાના ભજનો લખાઈ ગયા છે અને આજે એનું રેકોર્ડિંગ રાખ્યું છે. પદુડા બાપા, આ હરક પદુડા સાંભળ્યું તું, પણ આ પદુડા બાપા કોણ? પરદુખ ભંજન દાયા બાપા, એનું ટૂંકું સ્વરૂપ એટલે પદુડા બાપા. બાપુજી, આ પદુડા બાપાના ભજનો કોઈ નહીં સાંભળે અને આપણે કારણ વગર 30-40 હજારમાં લૂંટાઈ જઈશું. અરે તને ખબર નથી ગિરિયા, પદુડા બાપાના બહુ બધા પરચાઓ છે. અરે વાંઝેઓને ત્યાં 5-5 સંતાન થયા છે, બોલ. અરે આવું જ તમે મને પોપટિયા ગઢના સિસોટી માતા વિશે કહ્યું હતું, પણ સિસોટી માતાની એક સીડી વેચાઈ નહોતી. ત્યાં હવે આ નવા બાપાનું રેકોર્ડિંગ શરૂ કરવું તમારે? બાપુજી રેવા દો, આમાં આપણા ઘરબાર વેચાઈ જશે. ઉપરે ઔરંગઝેબ, સાલી ખાખરાની ખિસકોલી સંગીતમાં શું સમજે? હું ખાખરાની ખિસકોલી તો તમે કોણ છો? સંગીતના મગરમચ્છ? અરે 2 વાર મને 35,000ના ખાડામાં ઉતરાયો, હજી તમે ધરાયા નથી? ચૂપ રે, મેં તો વિચાર્યું છે કે આ પદુડા બાપાના ભજનની ડીવીડી પણ બહાર પાડું. અરે પગે લાગું છું મારા હરક પદુડા બાપા, તમે આ પદુડાનું ભૂલી જાઓ. શક્ય જ નથી ગિરિયા, હું જાઉં છું રેકોર્ડિંગ કરવા. શ્રીખંડમાં પદુડાજી, પાત્રામાં પદુડાજી, પદુડાજી પદુડાજી, ક્યાં ક્યાં છે પદુડાજી? આ પદુડા બાપા મારી પીદુડી કાઢી નાખશે, તમે જોયા કરો.